तो आ तरफ राजकोटना जेतपुरमां लोकोनो आरोग्य साथे चेरा थता होवानी घटना सामे आवी, जेमां सरकारी सिविल हॉस्पिटलमां दवानो जे जत्थो होय छे ते कचरा टोपलीमांथी मळी आव्यो छे, जेमां नहीं वापरेला इंजेक्शन अने इंजेक्शननी सोय सहितनो कचरो मळी आव्यो। हॉस्पिटल तंत्रनी जे गंभीर बेदरकारी छे ते सामे आवी छे। जेतपुरनी सिविल हॉस्पिटल के ज्यां न वपरायेलो दवानो जत्थो, खास करीने इंजेक्शन के जे कचरा टोपलीमां फेंकी देवामां आव्या छे, आ जत्थो શા કારણથી ફેંકવામાં આવ્યો છે, શું તે આઉટ ઓફ ડેટ થઈ ગયેલો જથ્થો હતો કે કેમ તેની કોઈ જાણકારી મળી નથી, પરંતુ જે રીતે તંત્રની બેદરકારી સામે આવી છે કે દવાનો વણ વપરાયેલો જથ્થો કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો છે। જેતપુરની ઘટના, જેતપુરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતી હોવાની ઘટના સામે આવી, સરકારી હોસ્પિટલમાં જે દવાનો જથ્થો કચરાપેટીમાંથી મળી આવ્યો છે। तो आज विषय वधु जानकारी आपवा फोनलाइन पर जोड़ाया छे अमारा संवाददाता मोहित भट्ट। मोहित, जे रीते वण वपरायेलो जत्थो मळी आव्यो छे जेतपुरनी हॉस्पिटलमांथी, शुं ते आउट ऑफ डेट नो जत्थो हतो के पछी बेदरकारीथी फेंकवामां आवेलो जत्थो छे? નરેન્દ્રસિંહ, પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારીથી કાર્યવાહી હાથ ધરવામાં આવી, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારીનો જથ્થો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, અને હવે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવે તો બેદરકારી છે તે સામે આવી શકે છે। જી આભાર મોહિત સમગ્ર જાણકારી બદલ। તો તંત્રની બેદરકારી ફરી એક વખત છતી થઈ છે જેતપુરની સિવિલ હોસ્પિટલમાં, કે જ્યાં દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો જે ઉપયોગમાં લીધા વિનાનો જથ્થો છે તેને કચરા પેટીમાં ફેંકી દેવામાં આવ્યો છે।